જે દિવસે તમારા કોઈક એમ્પ્લોય જે તમારી પાસે 10 કે 20 હજાર રૂપિયાની નોકરી શરૂ કરેલી, એ 20-30 વર્ષ પછી તમારો પાર્ટનર બની શકે એવા સંબંધ તમે બનાવ્યા હોય ને, ધેટ ઇઝ હ્યુમન રિલેશનશિપ્સ. અને હાર્વર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી પ્રમાણે 90% ઓફ યોર બિઝનેસ ડિપેન્ડ્સ અપોન યોર હ્યુમન રિલેશન્સ વિથ પીપલ, ઓનલી 10% ઓન યોર એકેડેમિક્સ, ટેલેન્ટ્સ, સ્કિલ્સ, નો હાઉ, પ્લેટફોર્મ્સ એન્ડ સપોર્ટ સિસ્ટમ્સ. 90% તમારો ધંધોનો આધાર લોકો સાથેના સંબંધો છે. જો અત્યારે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આખા વિશ્વમાં બધા દેશો સાથે ફોરેન પોલિસીમાં જે સંબંધો બાંધ્યા છે એ આપણને કોરોના દરમિયાન પણ દેખાણા અને યુક્રેનના વોર વખતે પણ દેખાણા. સ્ટ્રોંગ સંબંધો, તે સંબંધો છે એ બહુ કામની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં નેક હતી. પ્રમુખ સ્વામી મહારાજ એક વાર ન્યુયોર્ક હતા, ત્યાં વિચરણમાં, અને ત્યાંથી એમણે અમદાવાદ અહીંયા મંદિરમાં સંતોને બધાને દિવાળીમાં વિશ કરવા માટે, આશીર્વાદ આપવા માટે ફોન કર્યો. અહીંયા તો સવારે 4 વાગેલા બધા સંતો સાથે વાત કરીને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણો ગૌશાળામાં રાયચંદ રબારી છે ને, અત્યારે 4:30 થાય એટલે ઉઠી ગયો હશે, એને બોલાવો ને એની સાથે વાત કરીએ. રાયચંદ ને ગૌશાળામાં જઈને કોઈ બોલાવા ગયો, પ્રમુખ સ્વામી નો અમેરિકાથી ફોન છે, તને યાદ કરે છે. પેલાને માનવામાં ના આવ્યું. ધ ગ્રાઉન્ડ સ્લીપ ફ્રોમ અંડર હિઝ ફીટ, નીચેથી ગ્રાઉન્ડ સ્લીપ થઈ ગયું. મને પ્રમુખ સ્વામી યાદ કરતો કે હા બોલાવે છે. પ્રમુખ સ્વામી ફોન ઉપર હોલ્ડ ઓન રહ્યા, અને રાયચંદભાઈ રબારી ફોન ઉપર આવ્યા ત્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજ ફોન હોલ્ડ કર્યો. અને રાયચંદે કીધું, બાપા. સ્વામી કે, શું રાયચંદ, કેમ છે, મજામાં, તારા ઢોર કેમ છે, તારી ભેંસો કેમ છે, તારી ગાયો કેમ છે. આ હું 1977 ની વાત કરું છું. અને રાયચંદ ધ્રુસકે ને ધ્રુસકે રહી પડે કે માર્યા જેવા એક નાના માણસ ગૌશાળામાં કામ કરે છે, અને પ્રમુખ સ્વામી મહારાજે અમેરિકાથી ફોન ઉપર યાદ કર્યા, અને આજીવન સંસ્થાને વફાદાર રહીને ગૌશાળામાં છેલ્લા શ્વાસ સુધી એને સેવા કરી. એટલે મેં તમને એક બીજો ક્લ્યુ આપ્યો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી કે માણસો સાથેના સંબંધો કેવા રાખવા, એના સાથેના આપણા લાગણી ભર્યા સંબંધો હોવા જોઈએ, હ્યુમન રિલેશન્સ. અને છેલ્લી વાત એ કરવાની કે તમારા જીવનમાં જેટલી નીતિમત્તા અને પ્રામાણિકતા હશે ને, એટલી તમારી પ્રગતિ સચોટ અને સ્ટ્રોંગ ફાઉન્ડેશન સાથે થશે. તમને અનીતિ કરવાના માર્ગ તો ઘણા બધા મળશે, કારણ કે છે પૃથ્વી ઉપર. અયોગ્ય રીતે પૈસા મેળવવાના માર્ગ પણ ઘણા બધા મળશે, પણ સમજજો એ બધા લપસણા છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે તકલીફ આવશે, આવશે ને આવશે. એટલે ટાઈમે GST ભરી દેવાનો.